હવે જેમને રજૂ કરવા જઈ રહ્યો છું એમનું નામ પહેલાથી કહી દઉં, દર્શક આચાર્ય. એની દીકરી વિશેની રચના ખૂબ અદ્ભુત હોય છે. મારે એમને રજૂ કરવા છે એક એમને સરસ ગઢીચી માતા વિશે વાત કરી છે. એ પહેલાં કહી દઉં કે એક મોટું ડ્રામા ટાઈપનું અમારે રજૂઆત કરવાની હતી ત્યારે ગઢીચીમા વિશે એક ગરબો લખેલો છે. એક ટૂંકમાં 120-30-50 વર્ષ પહેલાં કેવો ગરબો હશે એની એક ઝલક આપી અને પછી આપણે શરૂ કરીએ. માળી ગઢેચી બેઠી વઢવાણે, માળી ગઢેચી બેઠી વઢવાણે, માળી ગામ આખાયની દેવી ગઢેચીમાં, ગઢેચી બેઠી વઢવાણે, માળી સિંહલ દરવાજાની હાંખે બિરાજે, માં ગઢસો કે હુંકારો તારો ગાજે, માને હંભારે હટ દે હોંકારો ગઢેચીમાં, ગઢેચી બેઠી વઢવાણે, માળી આહોમાં નોરતે ગરબા ગવાય તઈ હંધા મનેખને પવિત્ર થવાય, માળી આહોમાં નોરતે ગરબા ગવાય તઈ હંધા મનેખને પવિત્ર થવાય, માળી હાજરા હજૂર વઢવાણે ગઢેચીમાં, ગઢેચી બેઠી વઢવાણે, માળી ગઢેચી બેઠી વઢવાણે, માળી ગઢેચી બેઠી વઢવાણે. તો દર્શકભાઈ લખે છે કે મને ગોખ માફક જડે ગઢેચી રાંગે, મને ગોખ માફક જડે ગઢેચી રાંગે, પછી મારી ભીતર ગઢેચીને સ્થાપે. એક સરસ અદ્ભુત વાત છે. એમની કહેવાય ને આખી કલ્પનાઓ જુદી છે, એમનું કલ્પનાનું વિશ્વ જુદું છે. એટલું જ નહીં, એ અસ્મિતા પર્વમાં પણ ગૌરવ સાથે રચનાઓ એમને મોરારીબાપુ સામે રજૂઆત કરી છે. રમેશ આચાર્યના દીકરા છે, પણ એ દીકરા પ્રસ્થાપિત દીકરા છે એનું આપણે ગૌરવ લઈએ. દર્શકભાઈ આચાર્યને રજૂ કરું છું. દર્શકભાઈ, આપણે દૂરદર્શન ને બાપુ ને બધા પાસે તો રજૂ કર્યું હોય, પણ જ્યારે આજે આપણા ગામમાં એક દીકરો રજૂ કરતો હોય ક્યાં વાત, તો એનો મને સૌથી વધુ આનંદ છે. એટલે માતા વડીલો આ બધા અહીંયા જ હું કામ કરું છું અહીંયા તમે, અને ત્યારે રજૂ કરવાનું છે એનો આજ સૌથી વધુ આનંદ છે. અને એના માટે હું આ નારી શક્તિનો આભાર માનું છું, દીપિકાબેનને એમની ટીમનો. અને એક મારી બાપુને ગમતી ગઝલ અને જે ગુજરાતમાં બહુ જાણીતી છે, મહેન્દ્રભાઈ, એટલે અને આ દીકરી દિવસ છે, વાહ, એટલે એ જ રજૂ કરીશ. એનું શીર્ષક છે દીકરી. ક્યાં વાત. દીકરીમાં મેં નદી ભાળી હતી, વાહ, દીકરીમાં મેં નદી ભાળી હતી એટલે તો ઘર તરફ વાળી હતી. ક્યાં વાત. દીકરીમાં મેં નદી ભાળી હતી, કોણ બોલે દીકરી વિના ઘરે, કોણ બોલે દીકરી વિના ઘરે, એટલે મેં કોયલો પાળી હતી દીકરીમાં મેં નદી ભાળી હતી. અને એક શેર છે પર્યાવરણ વિશે, આમ કેમ ચાલે જીવ વૃક્ષો કાપતા, કેમ ચાલે જીવ વૃક્ષો કાપતા, દીકરી જેવી બધી ડાળી હતી દીકરીમાં મેં નદી ભાળી હતી. અને શેર છે, દીકરીને કેમ કરવું આવજો, દીકરીને કેમ કરવું આવજો, દોસ્ત મુઠ્ઠી એટલે વાળી હતી દીકરીમાં મેં નદી ભાળી હતી. અને છેલ્લો શેર છે, સાવ કોમળ ફૂલ જેવી દીકરી, સાવ કોમળ ફૂલ જેવી દીકરી મેં ગઝલમાં એટલે ઢાળી હતી દીકરીમાં મેં નદી ભાળી હતી એટલે તો ઘર તરફ વાળી હતી. એક બીજી ગઝલ છે, પાન લીલું હોય ખરતા વાર લાગે, પાન લીલું હોય ખરતા વાર લાગે, સાવ સૂકું મનને કરતા વાર લાગે, પાન લીલું હોય ખરતા વાર લાગે. પ્રેમ તો સૌ એકબીજાને કરે છે, પ્રેમ તો સૌ એકબીજાને કરે છે, પણ નદીની જેમ કરતા વાર લાગે, પાન લીલું હોય ખરતા વાર લાગે. અને શેર છે, મિત્ર મળતો હોય વર્ષો બાદ તમને, મિત્ર મળતો હોય વર્ષો બાદ તમને, હોઠ પરથી શબ્દ સરતા વાર લાગે, પાન લીલું હોય ખરતા વાર લાગે. જેમ બાળક ધૂળથી ખિસ્સા ભરે છે, જેમ બાળક ધૂળથી ખિસ્સા ભરે છે, આપણાથી એમ ભરતા વાર લાગે, પાન લીલું હોય ખરતા
વાર લાગે. અને છેલ્લો શેર છે, કાન માંડીને ટહુકા સાંભળું છું, કાન માંડીને ટહુકા સાંભળું છું, આપણાથી ધ્યાન ધરતા વાર લાગે, પાન લીલું હોય ખરતા વાર લાગે, સાવ સુકું મનને કરતા વાર લાગે. થેન્ક યુ.